ડભોઈ તાલુકાના એકમાત્ર સંત માનસરોવર બાપુ ચનવાડા પ્રેમધરા યોગાસમના મહંતને અયોધ્યા ખાતે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ મળ્યું. અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મળેલ આમંત્રણને પગલે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો અને આ સંતના સહભાગી બનવા બદલ આભાર પ્રગટ કર્યો હતો. સમગ્ર ભારત દેશ રામલલ્લાના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આનંદ મનાવી રહ્યું છે. આગામી 22મી જાન્યુઆરીએ ભવ્ય રીતે મંદિરમાં પ્રભુની પધરામણી થશે ત્યારે આ દિવ્ય ક્ષણના સહભાગી દેશના અનેક સાધુ સંતો બનવાના છે. ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ચનવાડા ખાતે આવેલ મહર્ષિ મસ્ત દાદુરામ બાપુના પ્રેમધરા આશ્રમના અને અખિલ ભારતીય સંત સમિતિના મંત્રી એવા પરમ પૂજ્ય માનસરોવર દાસ બાપુને આ દિવ્ય ક્ષણના સહભાગી બનવા હેતુ એરોપ્લેન ટિકિટ સાથે આમંત્રણ સીધું અયોધ્યાથી રામ મંદિર ટ્રસ્ટ દ્વારા અપાયું, જે મળતા આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આમંત્રણ પાઠવવા આવેલા મહાનુભાવો દ્વારા શુભેચ્છા અને આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી. વર્ષોથી દિવ્ય ક્ષણની રાહ જોતા રામ ભક્તોમાં આનંદ આનંદ છે. તેમાં જો મંદિર પ્રતિષ્ઠા સમય ત્યાં રહી ભગવાનની જ મંદિરમાં પધારે તે ક્ષણ ખરેખર દરેક માટે દર્શનનો સમય ખૂબ મહત્વનો હોય છે. ત્યારે આ ક્ષણના સહભાગી બનવા ડભોઈ તાલુકાના એકમાત્ર સંત 19મીએ અયોધ્યા જવા આતુર છે અને ખુશી સાથે રામ મંદિર ટ્રસ્ટને આભાર વ્યક્ત કર્યો હતો. સાથોસાથ બાપુ દ્વારા દરેક રામ ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો હતો કે પ્રતિષ્ઠાના દિવસે ઘરે ઘરે રંગોળી પૂરવામાં આવે, તેમજ દીપ પ્રગટાવવામાં આવે અને દિવાળી ઉજવવામાં આવે. વિજય બારોટ, જેડેશ ટીવી, ડભોઈ.